ટુ પ્રજાપતિ ક્લાસીસ આજે આપણે જોવાના છે ચેપ્ટર 3 માં આલેખવાળું આલેખવાળું તમારું ચેપ્ટર છે 73.3 તો આપણે આલેખની વાત કરીએ તો આલેખ જોતા પહેલા એમાં શું આવે તે જોઈ લે કે આલેખનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે કારણ કે આ ચેપ્ટરમાં તમારે આલેખ પૂછાય ક્યાં તો થિયરી પૂછાય છે એટલે પહેલા એની થિયરી સમજી લઈએ તો તમને એક્ઝામમાં સરળતા રહે ક્યાં તો તમને 4 માર્કના એના ક્વેશ્ચન આન્સર પૂછાય છે ક્યાં તો તમને 4 માર્કનો આલેખ પૂછાય છે તો આપણે એની પહેલા થિયરી જોઈએ તો થિયરીમાં શું છે કે પહેલું જે લંબ આલેખ તો લંબ આલેખ કોને કહેવાય તો આપેલ માહિતીના પ્રમાણમાં સરખી પહોળાઈના ઊભા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કેવા દોરાય સરખી પહોળાઈના લંબચોરસ તોને આપણું કહેવાય સ્તંભ આલેખ એટલે કે લંબ આલેખ તો આપેલ માહિતીના પ્રમાણમાં સરખી પહોળાઈનો ઊભા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કહેવાય હવે જોયું આલેખ પત્ર આપણે આલેખ કેમાં દોરવાનું હોય છે આલેખ પત્ર તો તમને ખબર હોવી જોઈએ કે આલેખ પત્રમાં કેટલા ખાના છે એમ તમે જોયું તો આપણું એક ખાનું આવે છે 1 સેમી એની અંદર કેટલા લીટી આવે છે 5 લીટીનું આપણે આવે તો આપણે જોઈએ કે આલેખ પત્રમાં આડી અને ઊભી લીટી જે તમારું આલેખ પત્રમાં આવે છે તે આ રીતે આવે છે ચાલો એમાં તમારી આડી પણ 5 લીટી આવે છે અને ઊભી પણ 5 લીટી આવે તો તે બધી પરસ્પર કેવી હોય છે કારખૂને આ 1 આ 2 આ 3 આ 4 અને એવા આપણું છે છેલ્લું 5 પછી પાછી અહીંયા બીજી ચાલુ થાય આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 તો જે આપણું આ 1 આવ્યું આપણું 1 આલેખ પત્ર થયું પછી એક આપણું આ બીજા સેમીનું થયું એક આપણું થયું બીજા સેમી હવે બાજુમાં બીજું તો તમારે આ રીતે આલેખ પત્રમાં ચોરસ ખાના આવે છે તો શું કહે છે કે જે ચોરસ ખાના હોય તે કેવા હોય છે કાટખૂણે કે પરસ્પર કાટખૂણે દોરેલે હોય છે આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે આલેખ પત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની એટલે આલેખ પત્રમાં તમે જોવો હોય તો અમુક લીટી ઘાટા રંગની એટલે કે 4 લીટી પછી જે 5મી લીટી આવે છે આ રીતે ઊભી તે દળ હોય છે ઘટ્ટા રંગની અને અંદરની બધી લીટી હોય તે કેવી હોય છે આછા રંગની જેથી તમને ખબર પડે કે 1 સેમી 2 સેમી 3 સેમી કે તમારે 5 લખો તો 5 10 15 20 25 આ ઘટ્ટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે કેટલું હોય છે 1 સેમી આલેખ પત્રમાં 1 સેમીના 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે આલેખ પત્રમાં 1 સેમીના 5 કે અથવા 10 સરખા ભાગ કરેલા તો તમે 0 થી 5 10 15 20 25 કે તો 0 થી 10 20 30 40 50 લખી શકો હવે લંબ આલેખના ફાયદા કે લંબ આલેખના ફાયદા શું છે એ કેના એનાથી શું આપણને ફાયદો થાય તો પહેલી માહિતીની રજૂઆત કેવી હોય છે ટૂંકી હોય છે માહિતીની રજૂઆત ટૂંકી હોય છે આપણને એક જ આલેખમાં બધા જેમ કે આપણા સ્કૂલ છે આપણા સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું તો દરેક વર્ષનું કે ભાઈ 2000નું 2001 2002 2003 2004 2005 2006 અને 2007 7 વર્ષની વિગત આપે તેમ આપણે જોઈએ તો 7 વર્ષના ચોપડા ખોલીને જોવું પડે પણ સ્કૂલમાં હો તમારે જોયું હોય તો નોટિસ બોર્ડ પર 7 વર્ષના કે ભાઈ 10માનું રિઝલ્ટ આટલું કે 12માનું રિઝલ્ટ તમને આલેખ પત્રના આધાર દર્શાવે કે ભાઈ 2001માં આ હતું 2002માં આ હતું 2003માં આ હતું તો તમને માહિતીની રજૂઆત કેવી થઈ જાય છે ટૂંકી માહિતી લાંબા સમય સુધી યાદ રહે તમે એક વાર જોઈ લો તો તમને માહિતી યાદ રહી છે બે માહિતી વચ્ચેની તુલના સરળ બને આપણને આલેખ કરો તો બે માહિતી વચ્ચેની તુલના સરળ બને જે રીતે 2001 નું રિઝલ્ટ આટલું 2002 નું આટલું 2003 નું આટલું તો આપણને તુલના સરળ બને કે 2001 થી 2002 માં વધારો થયો કે ઘટાડો થયો એનાથી 2003 માં શું થયો વધારો થયો કે ઘટાડો થયો માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે માહિતીને આપણે એકદમ સરળતાથી સમજી શકીએ છીએ એક કરતા વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે અને તેમની સરળતાની પણ શક્ય બને છે હવે આપણે જોઈએ લંબ આલેખના ઉપયોગ એટલે લંબ આલેખ કઈ કઈ જગ્યાએ દોરવામાં આવે છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો હવે આપણે એનું જોઈએ એક તો તમને પહેલું તો યાદ હશે તમે ક્રિકેટ મેચ જોયો હશે તો સ્ક્રીન બોર્ડ પર ક્રિકેટના જ્યારે એક ઓવર પૂરી થાય બીજી ઓવર આવે
તો બીજી ઓવર ત્રીજી ઓવર તો તમને ગ્રાફથી દર્શાવવા કે તો એક પ્લેયરે આટલા રન કર્યા તો એને તુલનામાં બીજા પ્લેયરે આટલા રન કર્યા તો તે પણ તમને ગ્રાફથી દોરવામાં આવે તમે જોયો જ હશે તેને એ આલેખથી દર્શાવવામાં આવે આપણે લંબ આલેખનો ઉપયોગ કરતા પહેલું જન્મદર માટે ઉપયોગ થાય મૃત્યુદરની માહિતી માટે ઠંડી ગરમી વરસાદ સાક્ષરતાનું પ્રમાણ ઔદ્યોગિક ઉત્પાદન પાકનું ઉત્પાદન ક્રિકેટ મેચના પરિણામ દેશની આયાત નિકાસની સ્થિતિ અને શૈક્ષણિક પરિણામો વગેરે આ બધી જગ્યાએ લંબ આલેખના ઉપયોગો થાય છે ચાલો હવે આપણે જોઈએ લંબ આલેખ કઈ રીતે દોરાય તે જોઈએ કે હવે અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ આ થિયરી અહીંયા કરી હવે લંબ આલેખમાં આપણે દાખલાની શરૂઆત કરીએ કઈ રીતે આલેખ દોરાય છે તે હવે અહીંયા આપણે પ્રશ્ન 3 ની વાત કરીએ તે આલેખ છે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવે છે આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો અહીંયા રકમ છે અહીંયા મેં એક આડી લીટી અને ઊભી લીટી દોરી હવે આડી લીટીને શું કહેવાય છે x1 આ લીટી જો જોઈન્ટ હોય તો શું થાય છે 0 ઊભી લીટીને y1 હવે x પર શું આવે ને y અક્ષ પર શું આવે તો y અક્ષ પર શું આવે વિદ્યાર્થીઓને આ સંખ્યા તો અહીંયા આવશે વિદ્યાર્થીઓની સંખ્યા હવે નીચે શું આવશે તો ધોરણ શું આવ્યું ધોરણ અહીંયા આવ્યું વિદ્યાર્થીઓની સંખ્યા અને નીચે આવ્યું ધોરણ તો નીચે આપણું ધોરણ લખી કાઢીએ તો એક છે પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું હવે મારે હાલ હવે શું કીધું અહીંયા 135 છે 120 છે 95 છે 100 છે 90 છે 80 છે તો મારે પ્રમાણમાપ હું કયું લઈશ તો અહીંયા પ્રમાણમાપ લઈશ 10 1 સેમી બરાબર 10 એટલે હું અહીંયા લઈશ 10 20 30 40 50 60 70 80 90 100 140 ની વચ્ચે હવે તમે આલેખમાં દોરો તો 130 અને 140 ની વચ્ચે પાંચ લીટી હોય કેટલી લીટી પાંચ લીટી તો આપણે બે લીટી ઉપરની છોડવાની બે લીટી નીચે અને વચ્ચે અડધી દોરવાની એટલે 135 આપણું અહીંયા આવશે તો અહીંયાથી આપણે આખો આ મેં આલેખ દોરી દીધો આ મારો કેટલો થઈ ગયો 135 ચાલો હવે 120 છઠ્ઠું ધોરણમાં છે 120 તો હવે આ મારો થઈ ગયો 120 ચાલો સાતમા ધોરણમાં છે મારું 95 95 એક આવ્યું 90 અને 100 ની વચ્ચે તો આ મારો થઈ ગયો 95 ચાલો હવે મારો આવ્યો 100 તો 100 એટલે સહેજ આનાથી ઉપરનો તે મારો ક્યાં આવી ગયો આઠમા ધોરણમાં એ મારું ક્યાં આવી ગયું આઠમા ધોરણમાં આ મારો થઈ ગયો આઠમા હવે પછી મારો છે 90 એ આવી ગયો 90 એટલે એનાથી થોડું નીચે તમારા નવમા ધોરણમાં થઈ ગયો 90 ચાલો હવે દસમા ધોરણમાં છે 80 તામે દોર લીધો 10 નું તમારો થઈ ગયો કેટલો 135 આ મારું 120 આ મારો 95 આ 100 આ 90 અને એક આ મારો થઈ ગયો 80 હવે અહીંયા મેઈન તે અહીંયા આપણે પ્રમાણમાપ લખવાનો બોલવાનો નહીં પ્રમાણમાપ બરાબર 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી કેમ કે મેં માપ શું લીધું 1 સેમી બરાબર 10 એટલે 10 20 30 40 50 60 70 80 90 100
થોડોક મોટો રોલી આ વચ્ચે થોડોક નાનો છે એટલે ચાલો હવે અંદર તમારે ડિઝાઇન કરવી હોય તો તમે અલગ પડે તે રીતે તમે મારી રીતની ડિઝાઇન કરી શકો છો સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા તો હવે આપણે જોઈએ કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને કયા ધોરણમાં સૌથી ઓછા તો કયા ધોરણમાં છે તો પાંચમા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અને સૌથી ઓછા તે કયા ધોરણમાં છે દસમા ધોરણમાં કે દસમા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ચાલો હવે બીજો જવાબ કે ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર તો ગુણોત્તર એટલે કે જે પહેલા કીધું હોય તે ઉપર અને જે બીજું કીધું હોય તે છેદમાં તો ધોરણ છ માં કેટલા છે 120 ધોરણ આઠ માં કેટલા છે 100 તો આપણે ગુણોત્તર એક મિલું ગયું એટલે 6 2 12 5 2 10 2 11 2 11 એટલે 6 ના છેદમાં 5 બરાબર 6 જેમ 5 આપણો જવાબ હવે અહીંયા પહેલો એ સવાલ આપ્યો તમે પ્રમાણમાં કેવી રીતે પસંદ કરશો તો પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પસંદ કરીશું તો આપણે કેટલું લીધેલું છે 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી